રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કચ્છના મિની તરણેતર જખબોતેરા ભાતીગળ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે મેળાને માણવા પધારેલી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવી વર્લ્ડ ટુરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ તેમજ વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. આથી જ કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું હતું કે યક્ષનો મેળો, માતાનો મઢ, હાજીપીર, કોટેશ્વર, રવેચી, જેસલ તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે. કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો અને મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે. આ લોકપ્રિય યક્ષ મેળાનો શુભારંભ કરવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મુખ્યમંત્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવના પટેલ, મેળા સમિતિ અધ્યક્ષ ધીરુ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિર, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, પંકજ મહેતા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. કચ્છનો સૌથી મોટો કહેવાતો મોટા યક્ષનો મેળામાં આજે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું. આમ આપણે કહી શકીએ કે કચ્છનો પહેલો કોઈ એવો મેળો હશે જે મુખ્યમંત્રી શ્રી દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું હોય. આજે દરેક યાત્રાધામ જે રીતે આપણે જોઈએ છીએ, માતાના મઢ હોય કે નારાયણ સરોવર હોય, સરકારશ્રીની ગાંઠમાંથી ગુણોત્તર મતિયાદેવની ગ્રાન્ડમાં ધામ માટે પણ સરકારશ્રી યાત્રાધામમાં વિકાસના કામ માટે એમણે ગ્રાન્ટ આપેલી છે. આવનારા સમયમાં આ બધા યાત્રાધામો વધુ ને વધુ વિકસિત થાય એ દિશામાં રાજ્ય સરકાર હંમેશા કચ્છના પ્રતિનિધિને સાથ સહકાર આપતા રહે છે અને કચ્છના જનલોકો પણ એ હંમેશા સાથે રહી અને કઈ રીતે યાત્રાધામમાં વિકાસ થાય એ રીતે કાર્ય કરતા રહે છે. એટલે આજના દિવસે હું ખરેખર માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.